ऑफ वडोदरा। छोटाउदेपुर नगर ने SF हाई स्कूल ना प्राथमिक विभाग में आचार्य पद ने खुर्शी ग्रहण करवा माटे पूर्व अने वर्तमान आचार्य वच्चे वाक युद्ध सर्जायो छे। छोटाउदेपुर नगरपालिका संचालित SF हाई स्कूल प्राथमिक विभाग में वर्ष 2018 थी राजकिशोर शर्मा ने शाला में आचार्य तरीके नो चार्ज तत्कालीन नगरपालिका वहीवटकर्ताओं आप्यो हतो। 2023 वर्ष में ऑक्टोबर मास की 27 तारीखे नगरपालिका वर्तमान मुख्य अधिकारी द्वारा लिखित पत्र लखी राजकिशोर शर्मा ने आचार्य पद पर दूर कर नवो आदेश न थाय त्या सुधी आचार्य पद पर आज शाला सीनियर शिक्षक संदीप भाई ने आचार्य पद पर निमणूक करी छे। परंतु राजकिशोर शर्मा जणावे छे कि मने आचार्य पदे थी हटावता मैं वांधो रजू कर्यो छे पण मने कोई प्रत्युत्तर मळ्यो नथी एम रूबरू मुलाकात में जणाव्यु हतुं। જ્યારે બીજી તરફ નવા આચાર્ય તરીકે નિમણૂક પામેલા આચાર્ય સંદીપભાઈએ આજે નવું શાળાનું સમયપત્રક બનાવી તે મુજબ પૂર્વ આચાર્ય રાજકિશોર શર્માને સમયપત્રક મુજબ તાસ લેવા જવાનું કહેતા 25 મિનિટ પીરિયડમાં નહીં જતા તેમણે નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો। આમ પૂર્વ અને વર્તમાન આચાર્યની લડાઈમાં બાળકોના શિક્ષણ ઉપર અસર પડી રહી છે। હવે બાળકોના ભવિષ્યના શિક્ષણ ઉપર વિપરીત અસર ન થાય તે જોવાની જવાબદારી શાળા સંચાલક મંડળ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની હોય। તેઓ આ બાબતે શું પગલાં લેશે અને કોની ઉપર લેશે તે હવે આવનાર સમય જ બતાવશે। મારું નામ શર્મા રાજકિશોર બ્રજકિશોર, હું SF હાઈ સ્કૂલ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં 2018 આચાર્ય છું। મારી લાયકાત PTC, BA, BEd અને MA છે। હું એન્ટાયર ઇંગ્લિશથી છું અને આચાર્યનો હોદ્દો મને ઠરાવ કરીને પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર સાહેબે બેસાડ્યો છે। હું નિયમસર કાયદેસર રીતે આચાર્ય છું। હવે સિનિયોરિટી પ્રમાણે આચાર્યની પોસ્ટ હોવી એવો નિયમ પણ છે, પણ આ સિનિયોરિટી પ્રમાણે આચાર્ય નહીં હોવાનો અચાનક આ એક પરિપત્ર થયો અને એ પણ નિયમસર કામ કરવા નહીં અથવા તો ઈચ્છા ન હોવાને કારણે આ પરિસ્થિતિ ઊભી કરી છે ષડયંત્રોની। અને એ માટે મેં 30 ઓક્ટોબરે જ વાંધા અરજી રજૂ કરેલી છે, જેનો અત્યારે કોઈ પ્રત્યુત્તર આપેલ નથી અને પહેલાં બી કોઈ ખુલાસા કે મારો મને સાંભળવામાં નથી આવ્યો અને અત્યારે પણ એ લોકો આ પરિપત્ર પછી એન કે એન પ્રકારે મને સીટ પરથી ઉતારી દેવા રોજ માનસિક ત્રાસ આપે છે। તમે મારી ઓફિસને લગાવેલું તાળું જુઓ, સરકારી તાળું છે, એમને પોતાનું માર્યું છે। મારી સીટ પર જુઓ, અહીંયા ફેવિક્વિક નાખી દીધું છે, જો આ આચાર્યની સીટ ઉપર ફેવિક્વિક નખાય। આવી પરિસ્થિતિ પહેલાં બી થયેલી છે, મારી પોતાની બાઇકની અંદર ટાંકીને શેની એ તો તપાસનો વિષય છે। જેવી રીતે હમણાં CCTV બંધ છે, મેં તરત જ રિપોર્ટિંગ કર્યું છે 26 તારીખે જ્યારે આ થયું બંધ, મોદી સાહેબ આવ્યા હતા બોડેલી ત્યારે પ્રોગ્રામમાં, ત્યાં આજ સુધી CCTV કેમેરા ચાલુ નથી કર્યા, નહીં તો બધી ઘટનાઓનું આની અંદર રેકોર્ડિંગ થાય, કાલ ઉઠે બીજી કોઈ બી ઘટના બને તો આપણે એના જવાબો અપાય। ભૂતકાળમાં બી આવું બધું થયું તો મને રેકોર્ડિંગ જ કામ લાગ્યા હતા। આવો નિયમ છે ને હું સિનિયોરિટી પ્રમાણે આચાર્ય છું। રોજ શાળાનું નવું ટાઈમ ટેબલ બનેલું હોય અને મને નગરપાલિકા દ્વારા લેખિતમાં આચાર્યનો ઓર્ડર આપેલો હોવા છતાં પૂર્વ આચાર્ય એ સંસ્થાનું કોઈ પણ કામ મને કરવા નથી દેતા અને સાથે સાથે મને સંસ્થાની કોઈ પણ ચાવીઓ હજી સુપ્રત કરેલી નથી અને આજે નવા ટાઈમ ટેબલ પ્રમાણે આચાર્યને પણ નવા ટાઈમ ટેબલ પ્રમાણે પૂર્વ આચાર્યને ક્લાસ આપેલા છે, છતાં પણ એ ક્લાસમાં ગયા નથી અને કોઈ પણ સંસ્થાનું કંઈ કામ કરીએ છીએ તો એ કામ પણ અમને સરળતાથી કરવા દેતા નથી। આચાર્ય નામ શું? આચાર્ય પૂર્વ આચાર્યનું નામ છે RB શર્મા। ઓર્ડર તમને ક્યારે મળ્યો? ઓર્ડર મને 27/10/2023 રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મને મળેલ છે, છતાં પણ પૂર્વ આચાર્ય મને શાળાની ચાવીઓ સુપ્રત કરેલી નથી અને દફતરી કોઈ પણ કામ મને કરવા દેતા નથી અને હું અને પૂર્વ આચાર્ય કહે છે કે હું જ હજુ આચાર્ય છું અને એમની પાસે હું કહું છું કે સાહેબ મને લેખિતમાં તમારો કંઈક
આધાર પુરાવો હોય તો તમે મને આપો તો હું આ સીઓ સાહેબને આપીને હું આ ચાર્જમાંથી મુક્ત થઉં. છતાં પણ હજી સુધી મને એ લેખિતમાં કંઈ આપતા નથી અને અત્યારથી જ એ કહે છે કે હું જ પૂર્વ આચાર્ય છું અને મારા કીધા પ્રમાણે જ તમારે ચાલવાનું છે એવું કહે છે. હમણાં આચાર્ય સાહેબ શું કહેવા માંગે છે? એ કઈ ગયા?